સૌ મિત્રોને નમસ્કાર. 9 ઓગસ્ટ એટલે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 23 ડિસેમ્બર 1994ના રોજ વિધેયક પસાર કરી 9 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ મૂળ નિવાસી માનવ દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ દિવસ સૌ પ્રથમવાર વર્ષ 1995માં ઉજવવામાં આવ્યો હતો. હાલમાં 26મો આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ, આજે વિશ્વમાં 5% જ આદિવાસીની વસ્તી રહી છે અને તેઓ આજે પણ પોતાના મૂળભૂત હકોથી વંચિત છે. સમાજના અન્ય વર્ગો સાથે તેઓ સમાન હકો ભોગવે તથા પોતાની સંસ્કૃતિને પણ જાળવી રાખે તે હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2022-32ના દાયકાને સ્વદેશી ભાષાનો દાયકો જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2019ને સ્વદેશી ભાષાનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 21 ડિસેમ્બર 1993ના રોજ વર્ષ 1995થી વર્ષ 2004 સુધી પ્રથમ આંતરરાષ્ટ્રીય આદિવાસી માનવનો દાયકો અને વર્ષ 2005થી 2014 સુધી બીજો આંતરરાષ્ટ્રીય આદિવાસી માનવનો દાયકો જાહેર કર્યો હતો. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં કુલ વસ્તીના 8.6% આદિવાસી સમુદાય છે, જ્યારે ગુજરાતમાં 14.75% વસ્તી આદિવાસી છે. ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ આદિવાસી ડાંગમાં આશરે 94%, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધુ દાહોદ જિલ્લામાં વસવાટ કરે છે. સૌથી ઓછી આદિવાસી સમુદાય ભાવનગર જિલ્લામાં આશરે 0.3% વસવાટ કરે છે. ભારતમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ આદિવાસી મિઝોરમમાં આશરે 94%, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધારે આદિવાસી મધ્યપ્રદેશમાં વસવાટ કરે છે અને સૌથી ઓછા આદિવાસી ઉત્તર પ્રદેશમાં વસવાટ કરે છે. ભારતના બંધારણમાં સંસદના 2 ગૃહ, લોકસભા અને રાજ્યસભામાં, માત્ર લોકસભામાં, અને રાજ્યની ધારાસભાના 2 ગૃહ, વિધાનસભા અને વિધાન પરિષદમાં, માત્ર વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામતની જોગવાઈ છે. ભારતમાં ચૂંટાયેલી લોકસભાની 543 બેઠકમાંથી અનુસૂચિત જાતિ માટે 84 અને અનુસૂચિત જનજાતિ માટે 47 બેઠકો અનામત છે. ગુજરાતમાં કુલ 6 બેઠક લોકસભાની અનુસૂચિત જાતિ જનજાતિ માટે અનામત છે, જેમાં અનુસૂચિત જાતિ માટે 2 અને જનજાતિ માટે 4 સીટ અનામત છે, જેમાં અનુસૂચિત જાતિની અનામત સીટોમાં કચ્છ લોકસભા અને અમદાવાદની પશ્ચિમની બેઠક અનામત છે, જ્યારે અનુસૂચિત જનજાતિની 4 બેઠકમાં 1 બારડોલી, 2 વલસાડ, 3 છોટાઉદેપુર અને 4 દાહોદ. ગુજરાતની કુલ વિધાનસભાની સીટ સંખ્યા 182 છે, જેમાં અનુસૂચિત જાતિ માટે 13 અને અનુસૂચિત જનજાતિ માટે 26 બેઠક અનામત છે. વર્ષ 2020ની થીમ COVID-19 એન્ડ ઇનડિગિનિયસ પીપલ્સ રેસિલિયન્સ છે. આદિવાસી લોકોના હકોનું સંરક્ષણ તેમજ તેને વાચા આપવા માટે સમગ્ર વિશ્વમાં 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 23 ડિસેમ્બર 1994ના રોજ યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. 1993ના વર્ષને આંતરરાષ્ટ્રીય આદિવાસી વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 1994થી 2004 અને વર્ષ 2004થી 2014ના દસકાને આદિવાસી લોકો માટેના 2 દસકાઓ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બિરસા મુંડા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે. બિરસા મુંડા એક આદિવાસી સ્વતંત્ર સેનાની હતા. તેમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના રાંચી જિલ્લામાં થયો હતો. ઝારખંડના રાંચી ખાતે બિરસા મુંડા એરપોર્ટ આવેલું છે. ભારતમાં 6.86% વસ્તી આદિવાસીઓની છે, જ્યારે ગુજરાતમાં 14.92% વસ્તી આદિવાસીઓની છે. ગુજરાતમાં વર્ષ 2019માં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દાહોદ ખાતે કરવામાં આવી હતી. વર્ષ 2020માં વિશ્વ આદિવાસી દિવસની 26મી ઉજવણી કરવામાં આવશે. મિત્રો, 9 ઓગસ્ટ એટલે ગુજરાતના લાખો આદિવાસી ભાઈઓ અને બહેનોના સર્વાંગી વિકાસ અને ઉત્કર્ષની ઉજવણી કરતો આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ. સરકારશ્રી દ્વારા
આદિજાતિ સમાજ માટે કેટલાક સંવેદનશીલ નિર્ણયો પણ લેવાયા છે, જેમ કે વનબંધુ કલ્યાણ યોજના, પેસા એક્ટની જોગવાઈઓનો સઘન અમલ, ગુણવત્તાસભર શિક્ષણ માટે 19 નવી મળી અને કુલ 170 એકલવ્ય શાળાઓ, મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસ માટે આદિજાતિના 7119 વિદ્યાર્થીઓને ખાસ કોચિંગ, આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તક પૂરી પાડવા માટે અને એને વધારે ગુણવત્તાયુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની પણ રાજપીપળા ખાતે સ્થાપના કરવામાં આવી છે. ગુણવત્તાસભર શિક્ષણ માટે 19 નવી મળી કુલ 170 એકલવ્ય શાળાઓ, 32,900 વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધાઓ તથા 24 નવી સરકારી આદર્શ નિવાસી શાળાઓ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ લેનાર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને ઉજાગર કરતું રાષ્ટ્રીય કક્ષાનું ટ્રાઇબલ મ્યુઝિયમ ગરુડેશ્વર રાજપીપળા ખાતે 25 એકર જમીનમાં કરોડોના ખર્ચે આકાર લેશે. 9 મહાનગરોમાં કોલેજ કક્ષાએ ભણતા આદિજાતિના વિદ્યાર્થીઓ માટે 12,500 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી સમરસ હોસ્ટેલ અસ્તિત્વમાં છે. વન અધિકાર અધિનિયમ હેઠળ વ્યક્તિગત દાવા, સામૂહિક દાવા અને માળખાકીય સુવિધા માટે 13,00,000 એકર કરતાં વધુ જંગલની જમીનના લાભોની મંજૂરી અપાઈ છે. આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિત્તે એકલવ્ય મોડેલ શાળાઓ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણનો વ્યાપ વધારવા માટે આદિવાસી વિસ્તારમાં 9 શાળાઓ અને 1 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ રીતે આદિજાતિઓના સર્વાંગીણ વિકાસ માટે સરકાર ખરેખર પ્રતિબદ્ધ છે. તો મિત્રો, જળ, જંગલ અને જમીનના સાચા રક્ષક, પ્રકૃતિ પ્રેમી એવા આદિવાસી સમાજને ખૂબ ખૂબ શુભકામનાઓ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પાઠવું છું. આભાર. શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.